યુરોપના બેલારૂસમાં કોરોનાના આતંક વચ્ચે 1000 જેટલા ભારતીયો ફસાયા છે, જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે. ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી વડોદરાના 3 વિદ્યાર્થી મેડિકલના અભ્યાસ માટે ગયા હતા. બેલારૂસમાં રોજ 1000 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે સરકાર તરફથી જવાબ ન મળતા વાલીઓ ચિંતિત થયા છે. યુરોપ ખંડના મધ્ય આવેલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતા બેલારૂસ દેશમાં અન્ય યુરોપિયન દેશોની જેમ માત્ર 1 મહિના જેટલા ટૂંક સમયમાં જ કોવિડ-19નો બોમ્બ ફૂટતા કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 13000ને પાર પહોંચી ગઈ છે. ત્યારે બેલારૂસ દેશ એ યુરોપ ખંડનો એકમાત્ર દેશ છે જેની સરકારે દેશમાં લોકડાઉનનો અમલ કરાવ્યો નથી. ત્યાં હાલમાં સંપૂર્ણપણે સ્કૂલ, કોલેજ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા મોલ જેવી જગ્યાઓ ખુલ્લી છે, જ્યાં લોકોની સતત ભીડ જામી રહી છે. બેલારૂસમાં વડોદરાના 9 વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજરાતના 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે સાથે કુલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 1000 જેટલી છે, જે વિદ્યાર્થીઓ બેલારૂસની અલગ અલગ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. જો કે યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં જ પોતાને સેલ્ફ ક્વોરન્ટાઇન કર્યા છે. જો કે હોસ્ટેલમાં જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓ પણ રહે છે, જેને કારણે ઇન્ફેક્શન લાગવાનો ભય વધારે છે. ગ્રોડનો ટેસ્ટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 203 ગુજરાતી વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન ન કરવામાં આવેલ છે. તેમજ જૂન મહિનામાં ફાઇનલ પરીક્ષાઓ પણ વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર અથવા તો તે બાદ આપી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેલારૂસમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓના વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા 19 માર્ચથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે, જેમાં સીએમઓ, પીએમઓ, ફોરેન મિનિસ્ટર અને ઇન્ડિયન એમ્બેસી ઇન બેલારૂસનો સમાવેશ થાય છે. દરેક સ્થળે અનેક વખત ઈમેલ તથા ફોન કોલ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને એરલિફ્ટ બાદ ભારત સરકારના નિર્દેશ મુજબ ક્વોરન્ટાઇન માટેની જગ્યા, રહેવા અને જમવાની વ્યવસ્થા પણ સરકારના નિયમો અનુસાર કરવામાં આવે તેમાં પણ મદદરૂપ થવા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. હાલમાં બેલારૂસમાં દરરોજ 1000 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભયના ઓઠા હેઠળ દિવસો કાઢી રહ્યા છે. તેથી સરકાર પાસે વહેલી તકે એરલિફ્ટની વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા વાલીઓ દ્વારા વ્યક્ત કરાઈ છે. મારો સન જે બેલારૂસમાં ફસાઈ ગયો છે, એને એટલી મુશ્કેલી તો વધારે પડે છે. 10 દિવસથી જમવા માટેની, જે જમવાનું એને મળી શકતું નથી અત્યારે. જે વસ્તુ મળે છે એ દોઢા ભાવમાં મળે છે. જે મોલ છે બંધ કર્યા છે, ત્યારે લોકડાઉન સિસ્ટમ છે નહીં, લોકડાઉન જેવું કંઈ છે નથી જ્યાં. પણ ત્યાં આગળ આવે એની પાસે પૈસા પણ ખૂટી ગયા છે. અહીંના ટોટલ 1000 છોકરા છે અને વડોદરા જે ગુજરાતના 206 છોકરા છે એક જ જગ્યાએ છે. એના માટે અમે પત્રકાર દ્વારા, અશોકભાઈ ગુપ્તા જે સામાજિક કાર્યકર્તા દ્વારા, અને અમારા જે અમદાવાદથી મેન ઉમેશભાઈ ગુજ્જર હોમ એડ્યુકેટરના માલિક, જે છોકરાઓને સારી હેલ્પ એક મહિનાથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ હજુ સુધી અમારો અવાજ ત્યાં સુધી પહોંચ્યો નથી. આ લોકો દ્વારા કંઈ પહોંચી શકે એવી ઈચ્છા ધરાવીએ છીએ. બેલારૂસ એ 3 વર્ષથી ત્યાં અભ્યાસ કરે છે. એ MBBSનો ડૉક્ટરનો અભ્યાસ કરે છે. શું નામ છે? ગૌરવ જનકભાઈ પટેલ. યુરોપમાં નાનામાં નાની કન્ટ્રી આવી છે બેલારૂ. આ બેલારૂ MBBS યુનિવર્સિટીમાં ગુજરાતના 203 છોકરાઓ ફસાઈ ગયા છે, એમાં બરોડાના 9 છોકરા ફસાયા છે. આ લોકો છેલ્લા 19 તારીખથી ગુજરાત સરકાર પાસે, સીએમ પાસે, પીએમઓ પાસે ઘણી વખત રજૂઆત કરી, પરંતુ આ છોકરાઓનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. હું આ ગુજરાત ગવર્મેન્ટ અને દેશ પાસે એક જ આ છોકરાઓ માટે અપીલ કરું છું કે આ છોકરાઓને કેવી રીતે અહીંયા આવી જાય, જેના કારણે એ લોકોનું ત્યાં જે બી શોષણ થતું હોય એ બંધ થઈ જાય. અને ત્યાં આ કન્ટ્રીમાં લોકડાઉન નથી. આ લોકડાઉન ના હોવાના કારણે ત્યાં ઘણી તકલીફ પડે છે અને ઘણા કેસો વધે છે. અને આ લોકો વેજીટેરિયન છે અને વેજીટેરિયન હોવાના કારણે ત્યાં એ લોકોને જમવાની બી તકલીફ પડે છે. એટલે આ લોકોના પેરેન્ટ્સે અમને સંપર્ક કર્યો અને આ લોકોના પેરેન્ટ્સના ઘરે છોકરાઓ આવી જાય એવી નમ્ર અપીલ અમે આ સરકારને કરીએ છીએ. MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતા ગૌરવ પટેલના પિતા જનક પટેલે જણાવ્યું હતું કે અમારા બાળકો જે શહેરમાં રહે છે ત્યાં લોકડાઉનનો અમલ કરાયો નથી. મારી રોજ દીકરા સાથે વાત થાય છે. તેના જણાવ્યા અનુસાર 10 દિવસથી શાકભાજી અને કરિયાણું મળતું નથી, જેના કારણે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. અમે સરકારને અત્યાર સુધીમાં 300 જેટલા ઈમેલ અને 1000 જેટલા ફોન કોલ કર્યા છે, પણ કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે અમે અમારા ખર્ચે બાળકોને પરત લાવવા તૈયાર છે, પરંતુ સરકાર તેની વ્યવસ્થા કરે તે જરૂરી છે.
એમબીબીએસમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ફોરમ રાગનપુરના પિતા જીતુભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરી હાલ હોસ્ટેલમાં રહે છે, પરંતુ ત્યાં તેમને જાતે જમવાનું બનાવવાનું હોય છે, જે પણ વેજીટેરિયન હોવાથી મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તેમને સમયસર બે વખતનું જમવાનું પણ મળતું નથી, ત્યારે અમારી સરકારને અપીલ છે કે અમારા બાળકોને બેલારૂસથી એરલિફ્ટ કરવામાં આવે.